नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित एम प्रकरण नंबर 13 पृष्ठफल ने गणफळ अपने अत्यार सुधी आ प्रकरण में स्वाध्याय 13.7 छ दाखला जोया छे। आज त्यांथी आगळ वधीए सातमा दाखला तरफ जुए। सातमो दाखलो शू कहे छे तो काटकोण त्रिकोण एबीसी नी बाजूना माप 5 सेंटीमीटर, 12 सेंटीमीटर और 13 सेंटीमीटर छे। હવે કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ આપણને આપેલા છે 5 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર। આ માપ ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે આમાં કઈ બાજુ આપણું કર્ણ થશે, બરાબર? તો ખૂબ સરળતાથી આપણે સૌથી મોટી બાજુ કઈ છે તો કે 13 સેન્ટીમીટર, તો એ આપણું શું થશે? કર્ણ થશે। એટલે કે 13 સેન્ટીમીટર જે છે એ આપણું કર્ણ થશે। તો 5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે એ કાટખૂણો બનાવતી આપણી બે બાજુઓ થશે। હવે આગળની વાત છે કે જો તેને 12 સેન્ટીમીટરની બાજુ તરફ પરિભ્રમણ કરવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો। હવે આ જે કાટકોણ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણને 12 સેન્ટીમીટરની બાજુમાં પરિભ્રમણ કરવામાં, એટલે પરિભ્રમણ એટલે કે ગોળ ગોળ ફેરવવામાં આવે છે। અહીંયા આગળ આપણે જોઈએ તો આપણી પાસે કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણમાં બરાબર છે એની 3 બાજુઓના માપ આપેલા છે। તો કર્ણ છે એ આપણો 13 સેન્ટીમીટર, આ જે બાજુ આવી એ આપણી 12 સેન્ટીમીટર અને આ જે બાજુ આવી આપણી 5 સેન્ટીમીટર। કરવાનું શું છે તો કે આ જે બાજુ છે એની આપણે આજુબાજુ આપણે આ કાટકોણ ત્રિકોણને પરિભ્રમણ કરાવવાનું છે। એટલે કાટકોણ ત્રિકોણ જો પરિભ્રમણ કરાવી આપણે તો આપણને આ રીતે એક શંકુ મળશે, આવો કંઈક શંકુ આપણને દેખાશે। આમ આ 12 સેન્ટીમીટર આજ બાજુ જે છે પરિભ્રમણ કરાવીશું કાટકોણ ત્રિકોણને તો આપણને આ પ્રકારનું એક શંકુ દેખાશે। તો આ જે મળતો શંકુ છે એ શંકુનું ઘનફળ શોધવું છે। હવે શંકુનું ઘનફળ શોધવા માટે શું જોઈએ આપણે? બે બાબતો, તો એક ત્રિજ્યા અને બીજી એની ઊંચાઈ। તો ત્રિજ્યા આપણને સરળતાથી ખબર પડે આકૃતિ પરથી કે ત્રિજ્યા કેટલી થશે, તો કે ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી, તો કે ઊંચાઈ 12 સેન્ટીમીટર। તો લખીએ કે અહીં કાટકોણ ત્રિકોણ લઈ લઈએ આપણે, નામ આપી દઉં એ, બી અને સી। કાટકોણ ત્રિકોણ એ બી સીમાં એસી બરાબર 13 સેન્ટીમીટર, ત્યાર પછી એ બી એને આપણે 12 સેન્ટીમીટર લઈએ, એ બી બરાબર 12 સેન્ટીમીટર અને આ જે બી સી છે એ આપણે 5 સેન્ટીમીટર લઈએ, તો એ તથા બી સી બરાબર 5 સેન્ટીમીટર। આપેલ કાટકોણ ત્રિકોણને આપણે શું કરવું છે હવે? તો કે આપેલ કાટકોણ ત્રિકોણને કઈ બાજુ? 12 સેન્ટીમીટર વાળી, 12 સેન્ટીમીટર વાળી બાજુ કઈ? તો કે એ બી બરાબર છે, એ બી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવતા મળતા શંકુની ત્રિજ્યા આર બરાબર, મળતા શંકુની ત્રિજ્યા, મળતો શંકુ કયો થશે આપણો? આ શંકુ થશે, એની ત્રિજ્યા કેટલી થશે? તો કે બીસી, આર બરાબર બીસી અને એના બરાબર 5 સેન્ટીમીટર, તથા એની ઊંચાઈ એચ બરાબર, એચ બરાબર શું આવશે આપણું? એ બી, તો કે ઊંચાઈ એચ એના બરાબર એ બી અને એ આપણને કેટલા આપેલા છે? તો કે 12 સેન્ટીમીટર। તો કે માટે શંકુનું ઘનફળ એના બરાબર, આપણું સૂત્ર કયું છે શંકુનું ઘનફળ? તો કે 1/3 પાઈ આર સ્ક્વેર એચ। કિંમતો મૂકી દઈએ તો કે 1/3 ગુણ્યા પાઈ, પાઈની કિંમત આપણે મૂકતા નથી અહીંયા આગળ, પાઈ જ રહેવા દઈએ છીએ કારણ કે જવાબ આપણે પાઈમાં જોઈએ છે, એટલે પાઈનો પાઈ રહેવા દઈએ છીએ, એની કિંમત 22/7 મૂકવી જોઈએ, પણ આપણે અહીંયા આગળ દાખલામાં જે રીતે વાત આપણે પ્રશ્ન જેમાં જવાબ આપેલો છે એ પણ આપણે પાઈ રહેવા દઈએ છીએ। આરનો વર્ગ કેટલા છે? 5, તો કે 5નો વર્ગ કેટલો થશે? 25 ગુણે એ બી બરાબર કેટલા છે? 12, ઊંચાઈ એચ તો એ બરાબર 12 છે, તો
એના બરાબર આપણે મૂકી દઈએ છીએ બહાર. જે દોડશે કેટલાય ઉડશે તો ખૂબ સરળતાથી ખબર પડે, ચાર તરી બાર, પચીસ ગુણ્યા ચાર એટલે કેટલા થશે, તો કે સો પાઈ. અને એકમ કયો સેન્ટીમીટર છે, તો કે સો પાઈ સેન્ટીમીટરની ત્રણ ઘાત સેન્ટીમીટર ક્યુ. તો આ આપણો થયો સાતમા પ્રશ્નનો જવાબ. હવે આને સંકલનમાં આની સાથે જ જોડાયેલો આપણો આઠમો પ્રશ્ન છે. શું કહે છે આઠમો પ્રશ્ન એ જોઈએ હવે. તો ઉપરના પ્રશ્ન સાતમાં આપેલ ત્રિકોણ એબીસીનું, એટલે આ જે પ્રશ્નમાં આપણે ત્રિકોણ એબીસી આપેલો છે, આ ત્રિકોણ એબીસીનું બરાબર છે 5 સેન્ટીમીટર લંબાઈવાળી બાજુની આસપાસ. હવે પહેલાં આપણે 12 સેન્ટીમીટર લંબાઈની બરાબર છે આસપાસ આપણે પરિભ્રમણ કરાવ્યું આ શંકુનું બરાબર, આ કાટકોણ ત્રિકોણનું. હવે શું કરવાનું છે, હવે આ 5 સેન્ટીમીટર બાજુ છે એની આસપાસ પરિભ્રમણ કરાવવાનું છે બરાબર. પરિભ્રમણ કરવામાં આવે છે તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો. તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો તથા પ્રશ્ન સાત અને પ્રશ્ન આઠમાં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો. એટલે સાતમાં આપણને શંકુનું ઘનફળ કેટલું મળે છે, સો પાઈ. હવે સાતમા પ્રશ્નમાં આપણે શું કર્યું, તો કે એ બી બાજુ એટલે કે 12 સેન્ટીમીટરની લંબાઈ હતી એની આજુબાજુ આ શંકુનું પરિભ્રમણ કરાવ્યું, કાટકોણ ત્રિકોણનું પરિભ્રમણ કરાવ્યું અને આપણને શંકુ મળ્યું. હવે શું કરવાનું છે, તો કે હવે આ 5 સેન્ટીમીટરની આજુબાજુ આપણે પરિભ્રમણ કરાવવાનું છે અને પછી આપણને જે શંકુ મળે છે કે જે ઘન મળે છે, ઘન એટલે શંકુ જ મળશે, તો કે એ શંકુનું આપણે ઘનફળ શોધવાનું છે અને બંને શંકુના ઘનફળનો આપણે ગુણોત્તર શોધવાનું છે. એક આ અને એક આઠમા દાખલાવાનું આપણે જેવો નવો આવશે બરાબર, તો બંનેના ઘનફળનો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો જોઈએ આઠમો પ્રશ્ન આપણો, તો કે અહીં બરાબર છે આપણી પાસે આવી કોઈક આકૃતિ છે, ફરીથી હું થોડીક દોરી દઉં, નાનકડી દોરું છું. આ 12 સેન્ટીમીટર, આ 13 સેન્ટીમીટર અને આ 5 સેન્ટીમીટર, આ મારો એ, આ જે આવે છે બી અને આ છે સી, આ મારો કાટકોણ ત્રિકોણ છે. હવે આને 5 સેન્ટીમીટર આજુબાજુ પરિભ્રમણ કરાવીએ તો શું આવશે, તો કે મને આમ કંઈક મને શંકુ મળશે, આ રીતે આવો કંઈક શંકુ મને મળશે બરાબર છે. હવે આ જે શંકુ મળે તો એ શંકુની ત્રિજ્યા કેટલી થશે, તો કે શંકુની ત્રિજ્યા એ બી બરાબર 12, એની ઊંચાઈ કેટલી, તો કે 5 થઈ જશે. તો લખીએ આપણે કે અહીં બરાબર છે કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અહીં જે લખ્યું છે રીતે ચાલીએ, કાટકોણ ત્રિકોણ એ બી સીમાં, એ બી સીમાં એ બી બરાબર અથવા તો એસી બરાબર, એસી બરાબર 13 સેન્ટીમીટર, એ બી બરાબર 12 સેન્ટીમીટર એ જ માપ લીધેલું છે આપણે, અને છેલ્લે બી સી, તો કે બી સી બરાબર 5 સેન્ટીમીટર. આપેલ કાટકોણ ત્રિકોણને આપણે હવે 5 સેન્ટર એટલે કે બી સીની આસપાસ બરાબર, એ બીની જગ્યાએ બી સીની બાજુની આસપાસ પરિભ્રમણ કરાવતા, તો એ લખીએ, તો કે આપેલ કાટકોણ ત્રિકોણને, આપેલ કાટકોણ ત્રિકોણ એને આપણા બીસીની આસપાસ, બીસી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવતો મળતા શંકુની ત્રિજ્યા બરાબર છે. હવે બીસીની આજુબાજુ પરિભ્રમણ કરે તો આપણને આ પ્રકારનું એક શંકુ મળશે બરાબર છે. આવી કંઈક આકૃતિ આવશે, આમ શંકુ આવો આવશે, જેની ઊંચાઈ ખૂબ ઓછી છે અને એની ત્રિજ્યા છે વધારે છે. તો શંકુની ત્રિજ્યા કેટલી થશે, એ બી થશે, તો કે શંકુની ત્રિજ્યા આર બરાબર એ બી અને એ આપણને કેટલા આપેલા છે 12 સેન્ટીમીટર તથા એની ઊંચાઈ, ઊંચાઈ કેટલી થશે, તો કે બી સી, તો ઊંચાઈ એચ બરાબર બી સી અને એના બરાબર 5 સેન્ટીમીટર, તો કે માટે આ શંકુનું ઘનફળ, આ શંકુનું ઘનફળ બરાબર, આને આપણે વી વન કહીએ કારણ કે આ બંનેનો આપણે ઉપયોગ કરવો છે, તો આને આપણે વી વન કહીએ, તો આને આપણે વી ટુ કહીએ. આ શંકુનું ઘનફળ વી ટુ બરાબર
एक तृतीयांश पाई आर स्क्वेर एच। हवे किंमतों मूकी दईए तो वी टू बराबर एक तृतीयांश गुण्या पाई ने अपने एमने एम रहेवा दईए छे गुण्या आर नो वर्ग। आर एटले आपणे केटला तो के 12 सेंटीमीटर एटले के 12 गुण्या 12 गुण्या एच। एच केटला छे आपणी पासे 5 छे तो एच नी किंमत मूकी दईए 5 छेद उड़ाड़िए तो 4 तरी 12 आपणी पासे शुं आवशे तो के 12 पंचू 60 बराबर छे अने 6 चौक 24 एटले के 240 पाई केटला आवशे 240 पाई અને એકમ કયો તો કે સેન્ટીમીટરનો ક્યુબ 3 ઘાત। તો આ આપણો બીજો દાખલો 8મો દાખલો થયો। આમાં આપણે શું કરીએ છીએ તો કે BC ધરી ઉપર આપણે આ કાટકોણ ત્રિકોણનું પરિભ્રમણ કરાવીએ છીએ। પ્રશ્ન આપણો શું છે અહીંયા આગળ તો કે પ્રશ્ન આપણો એ છે કે આ બંને શંકુના ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે। બંને શંકુના ઘનફળનો ગુણોત્તર શોધવાનો હોય તો એ શોધીએ આપણે તો કે હવે બંને શંકુના ઘનફળનો ગુણોત્તર બરાબર V1 ભાગ્યા V2। V1 કેટલા આવ્યા છે આપણી પાસે 100 પાઈ તો V1 બરાબર 100 પાઈ છેદમાં V2 કેટલા છે 24 240 પાઈ બરાબર છે 240 પાઈ। પાઈ અને પાઈ ઉડી ગયા પાઈ અને પાઈ છેદ ઉડાડી દઈએ ત્યાર પછી 0 અને 0 એ પણ છેદ ઉડી જશે તો આપણી પાસે શું હશે 10 ભાગ્યા 24 છેદ ઉડશે તો કે હા કયા ઉડશે તો કે 5 દુ 10 અને 12 દુ 24 બરાબર છે એટલે કે 5 ભાગ્યા 12 બરાબર છે 5 દુ 10 અને 12 દુ 24 5 ભાગ્યા 12 એટલે કે બંને શંકુના ઘનફળનો ગુણોત્તર બરાબર છે માટે ટૂંકમાં લખીએ માગેલ ગુણોત્તર શું આવશે 5/12 થાય। માગેલ ગુણોત્તર કેટલો થશે 5/12। તો આ આપણો 8મો પ્રશ્ન છે। 7મો અને 8મો આ બંને દાખલા એકબીજા સાથે જોડાયેલા હતા એટલે આપણે આ 7મો દાખલો છે અહીં રહેવા દીધો છે। બંને દાખલા એકબીજા સાથે જોડાયેલા છે કારણ કે 7મામાં જે V1નું કિંમત આવે છે એ 7મામાં ઘનફળની કિંમત શંકુનું જે ઘનફળ મળે છે એની કિંમત આપણે 8મામાં ઉપયોગ કરવાની છે એટલે આ દાખલો આપણે રહેવા દીધો છે। શંકુ અહીં આગળ તમે જોશો તો આપણે કાટકોણ ત્રિકોણ અહીં જે રીતે બતાવેલો જે રીતે જે બતાવ્યો છે એ કાટકોણ ત્રિકોણને થોડોક સમજવા માટે આપણે આડો કરવો તો આડો કરી શકીએ આ રીતે કે આ આપણી ઊંચાઈ 5 છે આ 5 ઊંચાઈ થઈ ગઈ આ એની બીજી બાજુ 12 આ આપણું કાટકોણ ત્રિકોણ અને આ આપણું કર્ણ 13 અને એને પછી આ જે ધરી છે બરાબર છે ત્રિકોણ ABC એમાં ખૂણો B કાટખૂણો છે બરાબર છે આપણી AC બાજુએ કર્ણ છે તો AC એ કર્ણ છે અને આ ધરી BC ધરી પર આપણે આને પરિભ્રમણ કરાવીએ છીએ એટલે આપણને જે મળે છે એ આ પ્રકારનું એક શંકુ મળશે પરિભ્રમણ કરાવીશું તો આ પ્રકારનું એક શંકુ મળશે બરાબર આપણે એને ઊભી આકૃતિમાં બતાવેલું છે બરાબર। તો આ 7મા દાખલાની આકૃતિ છે એ જ રીતે 8મા દાખલાની આકૃતિ આપણે આડી કરીને જોઈએ તો કે આ પ્રમાણે આવશે। આપણે કાટકોણ ત્રિકોણ તો એને એમ નિયમ જ રાખ્યો છે પહેલાં એને આમ ફેરવ્યું ગોળ ફેરવ્યું અને પછી આપણે આમ ગોળ ફેરવીએ છીએ એટલે આપણે આકૃતિ આ રીતે દોરી છે બરાબર એટલે થોડુંક ધ્યાનમાં રાખજો કે આકૃતિ આપણે કેવી રીતે દોરવાની આપણને ખ્યાલ આવે એટલા માટે મેં આ બીજી આકૃતિ તમને બાજુમાં બતાવી છે। આગળ વધીએ 9મો દાખલો મિત્રો। એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મીટર છે એટલે અહીં આગળ આપણને ઘઉંના ઢગલાનો વ્યાસ આપેલો છે વ્યાસ D બરાબર 10.5 મીટર તો ત્રિજ્યા કેટલી થશે R બરાબર એનાથી અડધી એટલે કે 10 ના અડધા 5 અને આ 0.5 છે એટલે કે 50 થયા 50 ના અડધા કેટલા થાય 25
એટલે ખૂબ સરળતાથી આપણને ખબર પડે કે આર બરાબર કેટલા થશે, કે 5.25 મીટર, અને ઊંચાઈ 3 મીટર છે, અને ઊંચાઈ એચ બરાબર 3 મીટર. તેનું ઘનફળ શોધો, એટલે કે આ ઘઉંના ડગલાનું આપણે ઘનફળ શોધવાનું છે. આ ડગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે, તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. એટલે બે પ્રશ્નો છે કે આ જે આપણને માપ આપ્યું છે એ માપવાળા ઘઉંના ઢગલાનું આપણે ઘનફળ શોધવાનું છે, અને ત્યાર પછી બરાબર એની બહારની વક્ર સપાટીનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો જોઈએ, ઘઉંનો ઢગલો છે એટલે શંકુ આકારનો હોય, બરાબર. તો લખીએ આપણે કે અહીં આપેલ ઘઉંના ઢગલાનું ઘનફળ વી બરાબર 1/3 πr² h, તો એના બરાબર 1/3 × પાઈની કિંમત આપી નથી એટલે કેટલી લઈશું આપણે, 22/7 × આર ત્રિજ્યા કેટલી છે, 5.25. આપણે લખીશું કેટલી, તો કે 525/100. દશાંશ ચિહ્ન પછી બે આંકડા છે એટલે દશાંશ ચિહ્ન હટાવી અને નીચે આપણે 100 મૂકી દઈએ છીએ. એ જ રીતે આનો વર્ગ છે એટલે ફરતી પાછું લખવાનું, બે વખત ગુણાકાર આવશે એ × 100 × એચ. એચ કેટલા આપેલા છે આપણને, 3 મીટર, તો એચ બરાબર 3. સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો કે 3 અને 3 છેદ ઉડી જશે. 525/7 કેટલાય ભાગ ચાલે એ આપણે જાણીએ છીએ, 75 × 7 525 થાય. હવે આપણી પાસે જે સંખ્યા વધે છે કેટલી છે, તો એ સંખ્યા છે ઉપર 22, ત્યાર પછી અહીં આગળ 75 × 525. પાંચસો પચીસ ભાગ્યા 100 × 100. હજુ છેદ ઉડશે, તો કે હા. કેવી રીતે, તો 25 × 3 = 75 અને 25 × 4 = 100, એ છેદ ઉડશે. ફરીથી પાછું 11 × 22 અને 2 × 4, તો છેલ્લે આપણી પાસે શું આવશે, 11 × 3 = 33 × 525/2 × 100. હવે 525 × 33 કરીએ, એ ગુણાકાર શું આવે છે જોઈ લઈએ પહેલાં. તો બાજુમાં 525 × 33 0, 5 × 3 = 15 નો પાંચડો, વધી પડી 1, ફરીથી 3 × 2 = 6 અને 1 = 7, 5 × 3 = 15, ફરીથી 3 ગુણાકાર કરીશું તો એને જવાબ આવશે, એટલે અહીં આગળ 0 મૂકી દઈએ, 1575, 15 × 75 બરાબર. 0 + 5 = 5, 5 + 7 = 12 નો બગડો, વધી પડી 1, 7 × 5 = 12 અને 1 = 13 નો તગડો, વધી પડી 1, 5 + 1 = 6 અને 1 = 7 અને આ 1 17 325. એટલે આ બેનો ગુણાકાર આવે આપણી પાસે 17 325. પાછો છેદમાં 2 છે, આને 2 વડે ભાગી નાખીએ, તો આ જે ગુણાકાર આવ્યો છે એને 2 વડે ભાગી નાખીએ તો શું આવે છે એ પણ જોઈ લઈએ. તો કે 17 325 / 2 કરી દઈએ એટલે આપણને આ બધાનો જવાબ મળી જશે, આ બધાનું સાદરૂપ મળી જશે આપણને, બરાબર છે. તો 2/2 કરીએ શું આવશે, તો આટલેથી 8 × 2 = 16, 1 વધ્યો ઉપરથી તારો તગડો, બરાબર. 6 × 2 = 12, 1 વધ્યા ઉપરથી તારો બગડો, 6 × 2 = 12, 0 0 ઉપરથી તારો પાંચડો, 2 × 2 = 4, 1 વધ્યા ઉપર કશું છે નહીં માટે ઉપરથી શૂન ઉતારો, તો કે 10 5 × 2 = 10, 0 અને 0. તો આપણી પાસે શું આવ્યું, તો આટલાનો જવાબ 33 × 525/2 એનો જવાબ કેટલો આવ્યો, તો 8662.5, 8662.5 / 100.
છેદમાં સો છે એ દૂર કરવા હોય તો દશાંશને અહીંથી બે આંકડા આગળ લઈ જવું પડે, તો શું આવશે? 86.625. અને એકમ કયો છે? મીટર. તો કે મીટરનું ક્યુબ. આ શું આવ્યું આપણું? તો ઘઉંના ઢગલાનું ઘનફળ. હવે આ તો એક વાત થઈ, બીજું આપણે આગળ શોધવાનું છે. એ શું કહે છે? તો કે આ ઢગલાને વરસાદથી બચાવવા, આ જે ઢગલો છે ને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે. તો કે આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. હવે ઘઉંનો ઢગલો છે શંકુ આકારનો, અને કેનવાસથી ઢાંકવા માટે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ એનું સૂત્ર, તો કે એ બરાબર પાઈ આર એલ. પાઈ આર બંને આપણી પાસે છે, એલ એલની કિંમત નથી. એલ એટલે શું? તો કે એની તિર્યક ઊંચાઈ અથવા તો ત્રાસી ઊંચાઈ. તો સૌથી પહેલાં આપણે એલ શોધવો પડે. તો કે હવે ઘઉંના ઢગલાની ત્રાસી ઊંચાઈ એલ હોય તો બરાબર છે, ઘઉંનો ઢગલો કેવો થશે આપણો? આવો કંઈક ઘઉંનો ઢગલો થશે. આવો કંઈક ઘઉંનો ઢગલો હશે. તો આ એની ઊંચાઈ થઈ, આ એની ત્રિજ્યા થઈ આર, અને આ એની ત્રાસી ઊંચાઈ એલ થઈ. એલ એટલે આ જે કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો એલ એટલે શું? તો કે કર્ણ. મારે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ શોધવું છે. એના માટે શું કરીએ? તો કે એલનો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ, બાકીની બે બાજુ એટલે કે એચનો વર્ગ વત્તા આરનો વર્ગ, બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો એચનો વર્ગ વત્તા આરનો વર્ગ, એચ અને આર આપણે જાણીએ છીએ. એચ કેટલા છે? તો કે 3, અને આર કેટલા છે? 5.25 એટલે મૂકી દઈએ. તો કે એચનો વર્ગ એટલે કે 3નો વર્ગ વત્તા આરનો વર્ગ એટલે કે 5.25નો વર્ગ. ફરતી પાછું આપણી પાસે 5.25 આવે છે, એનું સાદરૂપ આપવું પડશે, ગુણાકાર કરવો પડશે. તો એ જોઈ લઈએ 5.25 કેટલા આવે છે. અહીંયા આગળ ગુણાકાર કરીએ તો કે 525 × 525 કરીએ, 0, આ પણ 0, અને 5થી આપણે ગુણાકાર કરીએ. આ બે માટે આપણે 0 મૂકી દીધા અને 5થી ગુણાકાર કરીએ તો 5 × 5 25નો પાંચડો, વૃદ્ધિ પડી 2. 5 × 2 = 10 અને 2 × 12 બગડો, વૃદ્ધિ પડી 1. 5 × 5 = 25 અને 1 = 26. હવે 2થી ગુણાકાર કરીએ તો આનું આપણે 0 મૂકીએ, અને 2થી ગુણાકાર કરીએ તો 5 × 2 = 10, વૃદ્ધિ પડી 1. 2 × 2 = 4 અને 1 = 5 અને 5 × 2 = 10 અહીંયા આગળ મૂકી દઈશું 0. હવે 5થી ગુણાકાર કરીએ તો 5 × 5 અને 5થી ગુણાકાર કરેલો જ છે આપણે પહેલાં, બરાબર છે? તો એ મૂકી દઈએ સીધું. તો શું આવશે? તો કે 2 × 0 અને 2 × 6 = 2 × 5 2 × 6 = 2 × 5 2 × 6 = 2 × 5 એ સીધે સીધું મૂકી દઈએ, ગુણાકાર કરતા નથી. 0 × 0 અને 5 5 આ કેટલા થશે? 2. આ કેટલા થશે? 5 × 2 બરાબર 5 × 5 = 10 10 × 6 = 16 ચગડો, વૃદ્ધિ પડી 1. 2 × 1 = 3 5 6 × 1 = 7 અને આ કેટલા આવશે? 2. તો આપણી પાસે આવશે 2,75,625. પણ અહીં તમે જોશો તો 0.25 છે, એટલે કે દશાંશ ચિહ્ન પછી 2 આંકડા છે. હવે એનો ગુણાકાર કરું તો કે અહીંયા આગળ પણ મારી પાસે દશાંશ ચિહ્ન પછી 2 આંકડા અને દશાંશ ચિહ્ન પછી 2 આંકડા, એટલે કુલ મારી પાસે દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા થયા? 4. તો કે 4 આંકડા પછી મારે દશાંશ ચિહ્ન મૂકવું પડે. તો કે 1, 2, 3 અને 4 4 આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકું તો મારી પાસે આવશે 27.5625. તો 3નો વર્ગ આવશે 9 અને આ જે આવશે 27.5625. 27 અને 9 = 36. તો મારો જવાબ થશે 36.5625. પણ આ શું આવ્યું મિત્રો? એલનો વર્ગ આવ્યો. મારે શોધવાનું શું છે? મારે તો એલની કિંમત શોધવી છે. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આપણને ખબર પડે કે 36 છે
તો છનું વર્ગમૂળ બરાબર છે, છનો વર્ગ છત્રીસ થાય એટલે કે છત્રીસનું વર્ગમૂળ છ થશે. હવે છનો વર્ગ કરીએ છીએ આપણે તો મારી પાસે છત્રીસ આવે છે, અને સાતનો વર્ગ કરું છું તો મારી પાસે કેટલા આવે છે, ઓગણપચાસ. તો આ જે સંખ્યા છે 36.5625, એ છ અને સાતની વચ્ચેની કોઈક, આનું વર્ગમૂળ લઉં તો છ અને સાતની વચ્ચેની કોઈક સંખ્યા હોય, પણ તમે જોશો તો 36 પોઈન્ટ છે, 36 પોઈન્ટ એટલે બિલકુલ છની નજીકની સંખ્યા છે. આ સંખ્યા કઈ આવશે આનું વર્ગમૂળ, તો કે છની બિલકુલ નજીકની સંખ્યા કઈ આવશે, તો સહેજ આપણે પ્રયત્ન કરી જોઈએ શું આવે છે એના પરથી આપણે જજ કરીએ. તો આ પણ કાઢી નાખું, હું 6.6ની બિલકુલ નજીકની સંખ્યા 6.1થી શરૂઆત કરું, તો કે 6.1 એટલે કે 61 × 61 કરું શું આવે છે જોઈએ. તો 0, 6, 1, 6 અને 6, 6, 36 ફરીથી આ 61 એટલે 1, 6, 6, 12 બગડો બુદ્ધિ પડી 1, 6, 1, 7 એટલે 37.21 આવશે મારી પાસે. કેટલા આવશે? 37.21. 36.5625 જગ્યાએ એટલે 6.1 ચાલશે નહીં, 6.1 નહીં આવે. તો એનાથી પણ નાની સંખ્યા લઈએ, એનાથી નાની સંખ્યા લઈએ તો શું થશે જોઈએ. હવે હું 6.10 લીધા ને આપણે, એની જગ્યાએ 6.5 લઈએ, ચલો 0.5. તો 605 × 605 કેટલા આવે છે? 0, 0, 6, 35ની શૂન્ય બુદ્ધિ પડી 3, 6 ને 0 એટલે 0, 3 ઉમેરી દઈએ, 6, 6, 36. 0 એ કોઈ મતલબ નથી, 5 × 5 = 25 એટલે સીધા મૂકી દે, કારણ કે 0 છે બરાબર. 5 × 5 = 25 બુદ્ધિ પડી 2, 5 × 0 એટલે 0 + 2 એટલે 2, 5 × 6 એટલે ફરીથી પાછા 30, 5, 2, 0, 3 ને 3, 6, 6 અને 3. તો 36.6025 બિલકુલ નજીકની સંખ્યા છે. કેટલા આવે છે? 36.6025 બરાબર. એટલે આ જે સંખ્યા આવે છે આપણી 36.5625 એનું વર્ગમૂળ L બરાબર આપણે કેટલા લઈએ, તો કે એનું વર્ગમૂળ લઈએ આપણે 6.05 આશરે. ખૂબ નજીકની સંખ્યા છે એટલે આપણે 6.05 લઈએ છીએ. શું કર્યું મિત્રો સમજી લેજો ફરીથી, આનું વર્ગમૂળ કેવી રીતે શોધ્યું? તો કે 36 સંખ્યા છે, કોનો વર્ગ થાય? તો કે 6નો વર્ગ થાય. 7નો વર્ગ લઈએ છીએ તો 49 થઈ જાય છે. એટલે જે સંખ્યા આપણી આ સંખ્યા છે એનું વર્ગમૂળ શું થશે? તો કે 6ની બિલકુલ નજીકની સંખ્યા થશે. હવે 6.1 લઈને આપણે ગુણાકાર કરીએ છીએ, 6.1 × 6.1 કરીએ છીએ તો એ લગભગ 37 થઈ જાય છે, એટલે કે 36 કરતો સારી એવી વધી જાય છે. આપણે એનાથી પણ નાની સંખ્યા લીધી 6.05 અને એનો ગુણાકાર કર્યો તો એ લગભગ 36.60 જેવું આવે છે. એટલે આપણે 6.05 એ સંખ્યા લઈએ છીએ બરાબર છે, આનું વર્ગમૂળ એટલે કે એલની કિંમત આપણી પાસે આવે છે 6.05, આપણી એલની કિંમત આવી માટે બરાબર છે. શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ એ બરાબર, સૂત્ર કયું આપણું? પાઈ આર એલ. પાઈની કિંમત 22/7 × ત્રિજ્યા આપણી કેટલી છે? તો કે ત્રિજ્યા 5.25 એટલે આપણે લખીશું 525/100 × L. કેટલા આવ્યા? 6.05 એટલે કે 605/100. હવે છેદ ઉડાડીએ તો આ 75 છેદ ઉડી જશે બરાબર. 75 × 7 = 525 આવે આપણે જાણીએ છીએ. 25 × 75 અને 25 × 100 એ પણ આપણને ખબર છે. 11 × 22 અને 2 × 4 એટલે આપણી પાસે જે જવાબ આવ્યો કેટલો છે? તો કે 11 અહીં આગળ અહીં કેટલા વધ્યા? તો કે 3 અને અહીં કેટલા વધ્યા? 605. છેદમાં કેટલા છે? તો કે 2 × 100. 11 × 3 એટલે 33 × 605 કરીએ શું આવે છે જોઈએ. છસો પાંચ ગુણ્યા 33 તો કે 0
પાંચ તારી પંદરનો પાંચડો વધી પડી એક, ત્રણ ગુણ્યા જીરો એટલે કે જીરો વત્તા એક એટલે એક, અને છ તરી અઢાર. ફરીથી ત્રણેય ગુણાકાર કરીશું 605નો, તો આની આ જ રકમ આવવાની એટલે 1815 મૂકી દઈએ છીએ આપણે. તો કે 5, 5 ને 1 6, 8 ને 1 9, 8 ને 1 9 અને 1 બરાબર. તો કેટલા આવ્યા? 19,965. શું આવ્યું? આનો ગુણાકાર આવ્યો. ભાગ્યા બે કરવાના છે ને, તો આ સંખ્યાને બે વડે ભાગી નાખીએ. ભાગ્યા બે કરી દઈએ તો 9 2 18, 1 વધ્યો 19, ફરીથી પાછું 9 2 18, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યો છગડો બરાબર, 8 2 16, 0 બરાબર, ઉપરથી ઉતાર્યો પાંચડો, 2 2 4, 1 વધ્યા, ઉપર કશું રહેતું નથી એટલે ઉપરથી ઉતારી 0, 5 2 10. તો આપણી પાસે આ જે બાબત છે, આટલાનો જવાબ શું આવે છે? તો કે 11 × 3 = 33 × 605 એટલે 100 બરાબર છે, 1,99,650 આવે છે. ભાગ્યા બે કરીએ છીએ તો આપણી પાસે જવાબ આવશે 99,82.5. તો લખીએ આપણે, એનો જવાબ છે 99,82.5 ભાગ્યા કેટલા છે? 100. ફરીથી પાછું 100ને દૂર કરવા માટે 10 અંશને 2 આંકડા આગળ લઈ લઈએ તો શું આવશે? 99.825 આ આપણો જવાબ થયો. મિત્રો, સ્વાધ્યાય 13.7 પછી આપણો આગળનો મુદ્દો છે ગોળાનું ઘનફળ. હવે ગોળાનું ઘનફળ સીધું સૂત્ર જ આપણે જોઈ લઈએ તો કે ગોળાનું ઘનફળ બરાબર શું થશે? તો ગોળાનું ઘનફળ વી બરાબર, એને આપણે વી કહીએ તો વી બરાબર 4/3 πr³. આર ત્રિજ્યાવાળો આપણી પાસે ગોળો હોય તેનું ઘનફળ કેટલું થશે? 4/3 πr³. આ કેવી રીતે નક્કી કરીશું? તો આને તારાવાની જે વાત છે, સૂત્ર તારાવાની, એ આપણે આગળના ધોરણમાં ભણીશું, પણ હાલના તબક્કે આપણે સૂત્ર ડાયરેક્ટ ધ્યાનમાં રાખવાનું છે. મોટે ભાગે આપણે તમને જે પણ સૂત્રો આવ્યા છે એ શરૂઆતના સૂત્રોને બાદ કરો તો પાછળના તમામ સૂત્રો આપણે ડાયરેક્ટ જ જોયા છે, અને તેમ છતાં આપણે આને જોવું હોય તો અહીંયા આગળ જે પ્રવૃત્તિ બતાવેલી છે એના આધારે વાત કરીએ તો કે ત્રણ અલગ અલગ પ્રકારના ગોળા લો, એક R1 ત્રિજ્યા, બીજાની R2 ત્રિજ્યા અને ત્રીજાની R3 ત્રિજ્યા, એવા ત્રણ અલગ અલગ પ્રકારના ગોળા લો, અને એક પાત્ર જે છે કે જેની અંદર આ જે ગોળા છે આપણે સરળતાથી મૂકી શકીએ, અંદર મૂકી શકીએ, એ પાત્રને પાણીથી છલોછલ ભરી દો. પાણીથી છલોછલ ભરીને એમાં પહેલો ગોળો મૂકો. પાત્ર પાણીથી છલોછલ ભરેલું છે એટલે પહેલો ગોળો મૂકશો એટલે પાણી અંદરથી વિસ્થાપિત થશે, બહાર નીકળશે. પાણી બહાર નીકળશે, બહાર નીકળતા પાણીનું કદ માપી લો. એ જે કદ આવે છે એ કદ, અને આ સૂત્રના આધારે R1 ત્રિજ્યા આપણે ગોળાની લીધી હોય, R ત્રિજ્યાના આધારે આપણે કદ શોધીએ તો એ બંને કેવા આવશે? સરખા આવશે. બીજો ગોળો લઈએ, એનાથી થોડુંક મોટું. ફરીથી પાછું પાત્રને પાણીથી છલોછલ ભરી દઈએ, અને આ મોટો ગોળો છે એ પાછું પાત્રમાં આપણે મૂકીએ. જેવો પાત્રમાં મૂકીશું એવું પાણી વિસ્થાપિત થઈને બહાર નીકળશે. જે પાણી બહાર નીકળે છે એનું ફરીથી પાછું આપણે કદ માપી લઈએ, એ કદ કેટલું આવશે? તો કે આ સૂત્રમાં જે બીજા ગોળાની ત્રિજ્યા છે એની કિંમત મૂકી અને જે જવાબ આવશે એટલી જ, એટલા જ પાણીનું વિસ્થાપન એ થયું હશે. તો વિસ્થાપિત થયેલા પાણીનું કદ છે એ એટલું જ હશે. ત્રીજો ગોળો લો તો ત્રીજા ગોળામાં પણ આપણને આ જ વસ્તુ જોવા મળશે. એનો અર્થ કે ગોળાનું ઘનફળ છે એ કેટલું છે? એ ગોળાનું ઘનફળ વી બરાબર 4/3 πr³ એ આપણું ગોળાનું ઘનફળ છે. તો આ એનું સૂત્ર છે, સૂત્ર તારાવાનું. મેં જેમ અગાઉ વાત કરી એમ કે સૂત્ર તારાવાની વાત છે એ આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરીશું એનો, હાલ અત્યારે આપણે આ સૂત્ર ડાયરેક્ટ જોવાનું છે. તો આ આખા ગોળાનું ઘનફળ થયું. અર્ધ ગોળો હોય તો શું થાય? તો કે અર્ધ ગોળાનું ઘનફળ આ 4/3 છે. અર્ધો ગોળો હોય તો કે એને બે વડે ભાગી નાખો. બે વડે ભાગી નાખો તો 4ને બે વડે ભાગું તો કેટલા આવશે? 4ને બે વડે ભાગું તો 2. તો કે 2/3 πr³
તો આ મારા બે સૂત્રો થયા, ગોળાનું ઘનફળ અને અર્ધગોળાનું ઘનફળ. આ બંને સૂત્રો આપણે ધ્યાન રાખવાના છે. આ આપણું અર્ધગોળાનું ઘનફળ એ આ પ્રકરણનું આ લગભગ છેલ્લું સૂત્ર છે, બરાબર. આ પ્રકરણમાં આપણે ઘણા બધા સૂત્રો જોયા છે શરૂઆતથી. પ્રકરણના અંતે એ બધા જ સૂત્રોનો ફરી એક વખત નજર આપણે નાખીશું, પણ આ પ્રકરણનું આ સૌથી છેલ્લું સૂત્ર અને આ બે સૂત્રો આધારિત આપણે દાખલા ગણવાના છે. હવે એ જોઈશું આપણે આગળના વિડીયોમાં મિત્રો. તો આજનો વિડીયો આટલે અટકાવીએ છીએ. જય હિન્દ, જય ભારત.